મિત્રો નમસ્કાર, વાત કરવી છે સત્યની, ચારિત્રની. એક કહેવત છે, રામ રાખે તેને કોણ ચાખે. અને એક સુભાષિત પણ એવો કંઈક છે કે માણસને સતત ભય લાગે છે. શક્તિમાં શક્તિ માણસ, શક્તિશાળી માણસ હોય તો પણ એને એવું થાય, કોઈ શેર ઉપર સવા શેર નીકળશે તો, સંપત્તિવાળાને એમ લાગે કે આ સંપત્તિ લૂંટાઈ જશે તો, સ્વરૂપવાન લોકોને એમ લાગે છે કે આ મારું સૌંદર્ય ચાલ્યું જશે તો, ફિલ્મના હીરો હિરોઈનને પણ સતત આ ભય હોય છે. તેથી સુભાષિતમાં એવું છે કે હે ઈશ્વર, જ્યારે હું તારા શરણે આવીને બેસું છું ત્યારે આ બધા જ ભય ચાલ્યા જાય છે. મિત્રો, આપણી સાથે કોણ હોવું જોઈએ? પોલીસ હોવી જોઈએ, સુરક્ષા જેડ હોવી જોઈએ, મિનિસ્ટર હોવા જોઈએ? આપણી સાથે માત્ર ને માત્ર ચારિત્ર હોવું જોઈએ. એટલે ચારિત્રની સાધના કરવાની, ચરિત્રની જે માણસ સાધના કરતો છે, સંસ્કાર માટે જે માણસ સતત તત્પર રહેતો છે, ચારિત્ર આગળ ચતુરાઈ, ચાલાકી, એ બધી લાખ કોશિશ કરે તોય ચરિત્રને, સત્યને ક્યારેય કોઈ ન આંબે. ક્યારેય અસત્ય, સત્યને ફસાવીને, એની ઉપર ષડયંત્ર રચીને સત્યને સજા કરે, આવું નથી બનતું. સત્યમેવ જયતે, અંતે સત્યનો જ જય થાય છે. આ સત્યને થોડુંક હેરાન થવું પડે, પરંતુ સત્ય એક એવી વસ્તુ છે કે કદાચ દુનિયામાંથી કોઈ એની સાથે ન હોય તો પણ, જો એટલું સત્ય એની સાથે હોય તો પણ એનો કોઈ વાળવાકો નથી કરી શકતો. અને કદાચ આખી દુનિયા હોય એની સાથે, પણ એની સાથે સત્ય ન ઊભું હોય, એની સાથે ચારિત્ર ન ઊભું હોય, તો કદાચ જેડ સુરક્ષાની વચ્ચેથી પણ એ માણસ ફૂંકાઈ જાય છે. એટલે મેં એક લખ્યું છે, થોડુંક વાંચું છું. માણસની સાથે રહે છે તે તેનું ચારિત્ર છે. ભલે કદાચ દુનિયાના નામી અનામી મચ્છંદરો અને હસ્તીઓ સાથે હોય, પરંતુ જો તેમાં યક્ષકર્મો પૂરા થઈ ગયા હોય, યક્ષકર્મો એટલે આપણા પૂર્વના કોઈ એવા કરેલા કર્મો આપણને બચાવતા હોય, એને યક્ષકર્મો કહેવાય. એટલે જ્યારે આવા પૂર્વના યક્ષકર્મો પૂરા થઈ ગયેલા હોય અને તેનું ચારિત્ર તેની સાથે જેદી ઊભું નહીં હોય તેદી તે બચી નહીં શકે. માટે ભલે તમે શક્તિશાળી હોવો, ભલે તમારી સત્તાનો સૂર્ય મધ્યાહ્ને હોય, ઝળહળી રહ્યો હોય, પરંતુ તે પદ પાવર સત્તા સંપત્તિના કારણે તમે કદીએ તમારી અંગત શત્રુતા રાખી, મલિન ઈરાદો મનમાં રાખીને જો કોઈ કર્મ કર્યું તો તે કર્મ તમારી શક્તિ અને સત્તાનો વધ કરી નાખશે. મિત્રો, સત્તા મળે છે, શક્તિ મળે છે, સંપત્તિ મળે છે, ત્યારે ખરેખર ચરિત્રને સાચવવાનું છે. તમે જેથી બજાર અને બહાર ફરતા હશો તેથી ખરાબ ઈરાદાથી કરેલા કર્મો તમારા ઘરે પહોંચી જશે. આપણે માણસ છીએ અને આપણે નખ શીખ માણસ જ રહેવું જોઈએ. જો આપણને ભગવાને થોડી ઘણીય શક્તિ અને બુદ્ધિ આપી દીધી હોય, અથવા ભાગ્યવશ જો થોડી એક કંઈક સત્તા મળી ગઈ હોય, તો સમજવું કે આપણા ખભે આપણા સ્વભવિષ્યની મોટી ગંભીર જવાબદારી ઊભી છે. સત્તા હોય ત્યારે બહુ સંભાળવા જેવું છે. આપણે કઈ દિશામાં જવું છે તે પણ આપણે જાતે જ નક્કી કરવાનું છે, અને આપણું ભવિષ્ય કેવું હશે તે પણ આપણે જાતે જ નક્કી કરનારા છીએ. મનુષ્યને ઈચ્છા સ્વાતંત્ર્ય છે, એટલે આપણા ભાગ્યના વિધાતા આપણે પોતે જ છીએ, અને ખરેખર તે બધું જ આપણા ચારિત્રથી નક્કી થાય છે. માણસ મોટો અને શક્તિશાળી થવા, કેવા કેવા મોટા મોટા માણસો સાથે સંબંધો બાંધવા લાઈન દોરી કરતો હોય છે, લાગબગ કરતો હોય, લોબિંગ કરતો હોય છે. પરંતુ માણસે ફક્ત એટલું જ જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર છે કે જો મારી પાસે એક ચારિત્ર હશે તો કોઈ પણ શક્તિ કે કોઈ પણ હસ્તી મારો વાળ વાંકો નહીં કરી શકે, અને જો તે ચારિત્રની ખોટ હશે તો ગમે તેવો કાદુ વાદુ કે સાબુ હશે તે મને બચાવી નહીં શકે. સીધી હોટલાઈન જેની પીએમ સાથે હોય, એને ડીએસપી કે આઈજી કે ડીઆઈજી સાથે સંબંધ રાખવાની ક્યાં જરૂર છે ભાઈ? પીએમ એટલે આપણો ઈશ્વર, આપણું ચારિત્ર, આપણું સત્ય. તો
પીએમ સાથે જેને સંબંધ હોય એને ડીએસપી તો એની ઘરે પાણી ભરતા હોય છે, જેનો પીએમ સાથે નાતો હોય તેની ઘરે તો આઈજી અને ડીએસપી પાણી ભરી દેતા હોય છે. જગતમાં સૌથી મોટું રક્ષણ કરનારું આપણું ચારિત્ર છે, અને ચારિત્ર એટલે એક માણસ સાથે માણસ જેવો વ્યવહાર કરવો. તે દુન્યવી મળેલી સત્તા હોય ત્યારે પણ સૌ માણસો સાથે માણસ બનીને બળવું તે ચારિત્ર છે. બધી સત્તાઓ ટોંચ ઉપર બેઠો હોય ત્યારે પણ માણસને મચ્છર ન સમજે, મકોડો ન સમજે, કીડી માખી ન સમજે, પણ માણસને માણસ સમજે, આ ચારિત્રનો અર્થ છે. ખાલી સ્ત્રી પુરુષના સંબંધો એટલા પૂરતો સંકુચિત અર્થ ચારિત્રનો નથી. તમારી સાથે નિજી દુશ્મની હોય કોઈને અને તેવું કોઈ ભાગ્યવશાત તમારા લાગમાં આવી જાય તેવા સમયે શુદ્ધ ઈરાદો રાખી ન્યાયિક તપાસ અને નિર્ણય કરવો તે ચારિત્ર છે. ભાઈ, આવું અઘરું ચારિત્ર જ અઘરા સમયમાં આપણું રક્ષણ કરતું હોય છે. છે અઘરું ચારિત્રને સાચવવું સંભાળવું ખૂબ અઘરું છે, પરંતુ મિત્રો, કટોકટીના સટોસટીના ખરા અઘરા સમયમાં આ ચારિત્ર એ જ આપણું રક્ષણ કરતું હોય છે. પહોંચતું બાકી તો આપણે ક્યાંય ભટકતા હોઈએ અને મલિન ઈરાદે કરેલા કુકર્મો આપણા ઘરે આપણા સંતાનોને વીંટળાઈ અને આપણું દુર્ભાગ્ય બનીને વરસતા હોય છે. માણસને એની ખબર પણ હોતી નથી, માણસ અંધ હોય છે. એટલે મિત્રો, મારો કહેવાનો મતલબ સાફ એટલો જ છે કે ચારિત્રને છે ને મજબૂતાઈથી રાખવું જોઈએ, સત્યની સાથે ઉભવું જોઈએ. પછી કદાચ દુનિયાનો આદુ કાદુ કોઈ આવે આપણી પાસે તો ઈશ્વર જ બધી એવી ગોઠવણ કરે ને કે આપણે ફસાવવા આવેલો માણસ પોતે ફસાઈ જાય. કારણ કે ચારિત્રનું રક્ષણ કરવાની જિમ્મેદારી ઉપરવાળાની હૃદયમાં બેઠેલા ભગવાનની છે. અસ્તુ જય હિન્દ, જય ભારત.